लाल टोपी पहनी है, वासरी वाला कहे छे तेने लाल कलर नी टोपी पहनी।
અને બાળકો ચારે કોરથી છોકરાઓ છોકરા ચારે કોર શું દેખાય છે છોકરાઓ છોકરા અને ચારે કોર હો હો થઈ ગયું છે અરે ઊભા રહો પણ છોકરા સાના ઊભા રહે ગામના લોકો જે છે એટલે જેના જેટલા છે ઘરમાંથી એવા છે બધા લોકો કહે છે કે ઊભા રહો છોકરાઓ ઊભા રહો પણ છોકરા ઊભા રહે નહીં એ તો ચાલ્યા નદી તરફ જેમ વાછરી વાળા ભાઈ વાછરી વગાડતા ગયા ને આગળ જતા રહ્યા તેવી રીતના છોકરા તેની પાછળ 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 જતા જાય છે અને નદી તરફ જાય છે લોકો બધા ગભરાઈ ગયા એટલે ગામના લોકો ગભરાઈ ગયા કારણ કે ઉંદેડા ભાઈ હતા તેઓની સાથે એમ જ કર્યું હતું વાછરી વાળા ભાઈએ કે જે આગળ જાય છે અને તેની પાછળ ઉંદરો હતા ઉંદરો પાણીમાં ડૂબી ગયા અને વાછરી વાળા ભાઈ આગળ નીકળી ગયા અને નદી ઓળંગી લીધી તો આ પૈસા ન આપ્યા એટલે વાછરી વાળા ભાઈએ પોતાનો પોતાની રીતે વાછરી વગાડી એટલે ગામના લોકો જેટલા છોકરા હતા એ બધા બહાર નીકળી અને તેની પાછળ પાછળ જાય છે એટલે ગામના લોકોને એમ થયું કે કદાચ છોકરા નદી પાસે વયા જશે અને નદીમાં વયા જશે તો એટલે લોકો ગભરાઈ ગયા શું થઈ ગયા કે ગભરાઈ ગયા રખેલે છોકરા પાણીમાં ડૂબી જાય દોડીને તે નદીએ આવ્યા એટલે એવી રીતના ગભરાણા કે છોકરા પાણીમાં વાછરી વાળા ભાઈ આગળ વયા જાય છે નદીમાં તો નદીમાં જાય છે એટલે છોકરા પણ તેની પાછળ પાછળ જાય છે એટલે લોકોને એમ છે કે નદીમાં છોકરા ડૂબી જશે તો એટલે ગામના લોકો ક્યાં આવ્યા નદી પાસે આવ્યા લે ભાઈ વાછરી વાળા લે તારા 1000 રૂપિયા ને જા હવે તું બીજે ગામ વાછરી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો એટલે ગામના લોકો ગભરાઈ ગયા હતા એટલે તેઓ જલ્દી નદી પાસે આવ્યા અને એમ કીધું કે અલે આ તારા 1000 રૂપિયા અને તું અહીં ગામમાંથી બીજે ગામ ચાલ્યો જા આ હતી વાછરી વાળા ભાઈ ની વાર્તા પેલા આપણે જોયું ગીતરડું અને વાર્તા હવે નીચે જુઓ શું લખ્યું છે કે વાતચીત અહીંયા લખી છે વાતચીત આપેલી છે તો તમારે તમારા મમ્મી સાથે આ પ્રશ્નોની વાતચીત કરવાની છે બાળકો કે પહેલો પ્રશ્ન કયો છે કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી તે પહેલો પ્રશ્ન છે કે તમારા મમ્મી સાથે વાતચીત કરવાની છે બીજો પ્રશ્ન છે આ વાર્તામાંથી ક્યાં ક્યાં શબ્દો યાદ છે તો આ વાર્તામાંથી તમને ક્યાં ક્યાં શબ્દો યાદ છે તે તમારા મમ્મી સાથે વાતચીત કરવાની છે અને મજા લેવાની છે કે આ વાર્તામાં ક્યાં ક્યાં શબ્દો યાદ છે તો આ બે પ્રશ્નોની વાતચીત કરવાની છે હવે નીચે જુઓ જો અહીંયા 4 લખેલું છે તો બે જગ્યા ખાલી છે ત્યાં તમારે 4 લખવાનું છે સમજાણું બાળકો બે પ્રશ્નની વાતચીત કરવાની છે હવે
પેજ નંબર 5 જુઓ, પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો અને પેન્સિલ તમારી પાસે રાખજો. એમાં પ્રશ્ન નંબર 4 છે કે સાચું કે ખોટું. સાચું કે ખોટું તમે જુઓ, સાચું હોય ને બાળકો તો આપણે શું કરવાનું છે, તાળી પાડવાની છે, ને જો ખોટું હોય તો શું કરવાનું છે, ફરરડ તેવી રીતના બોલવાનું છે. તો જો પેલું હું બોલું છું, જો સાચું હોય તો શું કરવાનું છે, તાળી પાડવાની છે, અને ખોટું હોય તો શું કરવાનું છે, ફરરર કરવાનું છે. તમે પણ તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે રાખવાનું છે. તો જુઓ, પહેલું છે, ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. તો સાચી વાત છે ને, આખા ગામ ની અંદર શું હતા, ઉંદર જ ઉંદર હતા. એટલે કોઈને ઊંઘવા દેતા હતા, તો કે નહીં, તો કે હા, એ ઊંઘવા દેતા ન હતા. એટલે આ વાક્ય કેવું છે, તો કે સાચું છે. તો સાચું હોય તો શું કરવાની છે, તાળી પાડવાની છે. તો ચાલો પાડો તમે તાળી. હવે ત્રીજો પ્રશ્ન જુઓ કે વાસરી વાળા ને લાંબી દાઢી હતી. એ સાચું છે કે ખોટું, તો કે ખોટું. શું કામ એને, કે વાસરી વાળા ને લાંબી દાઢી નહોતી, એને તો જરા જેટલી દાઢી હતી. તો ખોટું છે, તો આપણે શું કરવાનું છે, ફરરર. તો ચાલો બોલો જોઈએ તમે ફરરર. હવે ત્રીજું, બધા ઉંદરો સરખા રંગના હતા. તો બધા ઉંદરો સરખા રંગના જ હતા, કે કોઈ કાળા પણ હતા ને કોઈ ધોળા પણ હતા, બરાબર ને? તો આ વાક્ય કેવું છે, ખોટું છે. કેવું છે, ખોટું છે. કારણ કે બધા ઉંદરો સરખા રંગના હતા નહીં. સાચું નથી, ખોટું છે. બધા જ ઉંદરો સરખા રંગના હતા, એટલે બધા જ ઉંદરો સરખા રંગના હતા ત્રીજા પ્રશ્નમાં. તો કે બધા જ ઉંદરો સરખા રંગના ન હતા, કારણ કે બધા ઉંદરો તો કોક કાળા હતા, તો કોક શું હતા, ધોળા હતા. એટલે તે શું છે, ખોટું છે. એટલે તેમાં શું બોલવાનું છે, બોલો જોઈએ, તો કે ફરરર. હવે ચોથું છે, ચોથો પ્રશ્ન જુઓ કે ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા. દેખાતા હતા ને બાળકો, તો કે હા. તો વાક્ય કેવું છે, સાચું છે. તો શું કરવાનું છે, આપણે તાળી પાડવાની છે. તો તમારે પણ તાળી પાડવાની છે કે ગામની બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા. હવે પાંચમો પ્રશ્ન જુઓ કે કબાટ માંથી ઉંદરો નીકળતા હતા. તો કે હા, ગામની અંદર ઉંદરો ઘરમાં પણ ઘૂસી ગયા હતા ને કબાટમાં પણ ઘૂસી ગયા હતા. એટલે કબાટ માંથી ઉંદર નીકળતા હતા. તો સાચું હોય તો શું કરવાની છે, તાળી પાડવાની છે. તો તમે પણ તાળી પાડો. હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ, વાસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો. વાસળી વાળાનો અવાજ છે તે ઉંદરોને ખૂબ ગમતો હતો, કારણ કે વાસળી વાળાએ જયારે વાસળી વગાડી તો બધા ઉંદર તેની પાછળ દોડ્યા હતા ને. તો કે હા. તો વાક્ય કેવું થયું, સાચું. સાચું હોય તો શું કરવાની છે, તાળી પાડવાની છે. હવે સાતમો પ્રશ્ન જુઓ કે બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. પાણીમાં ડૂબી ગયા હતા ને બાળકો, તો કે હા. તો શું કરવાનું છે, આ વાક્ય તાળી પાડવાની છે આ વાક્યમાં, કારણ કે આ વાક્ય કેવું છે, સાચું છે. હવે આઠમો પ્રશ્ન જુઓ કે ગામ લોકો ઉંદરોથી દુખી રહેતા હતા. ગામ લોકો દુખી રહેતા હતા ને, તો કે હા. કારણ કે ચારે કોર બધામાં ઉંદરો જ હતા અને બધાને શું કરતા હતા, હેરાન કરતા હતા. તો ગામ લોકો ઉંદરોથી દુખી રહેતા હતા, એટલે વાક્ય કેવું છે, સાચું છે. એટલે સાચું હોય તો શું કરવાની, તાળી પાડવાની. નવમું છે, વાસરી વાળો એ જ ગામમાં રહેવા લાગ્યો. તો એ વાસરી વાળો છે તે જ ગામમાં રહેવા લાગ્યો હતો, તો કે ના, પણ
હતું, કારણ કે તેને તો ગામના લોકોએ એમ કીધું કે અહીંથી હવે તું બીજે ગામ ચાલ્યો જાય. એટલે નવમો જે પ્રશ્ન છે તે વાક્ય કેવું છે? ખોટું. તો ખોટામાં શું કરવાનું છે? ફરરર. તો તમારે બોલો કે ચલો નવમામાં ખોટું વાક્ય છે તો ફરરર બોલવાનું છે. દસમો જોવો કે વાછડીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. તો બાળકોને વાછડીનો અવાજ ગમતો હતો કે નહોતો ગમતો? તો કે વાછડીનો અવાજ ગમતો હતો. એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે. આમાં શું કીધું છે? બાળકોને ગમતો નહોતો, અવાજ ગમતો ન હતો. પણ બાળકો, આ બાળકોને અવાજ ગમતો હતો એટલે તેઓ વાછડી વાળા ભાઈની પાછળ જાય છે. અને આપણે દસમા પ્રશ્નમાં શું કીધું કે અવાજ ગમતો નથી. એટલે આ વાક્ય કેવું થયું? ખોટું. ખોટું હોય તો શું આપણે બોલવાનું છે? ફરરર. મજા આવી ને? સાચું હોય તો તાળી પાડવાની અને ખોટું હોય તો ફરરર બોલવાનું છે. હવે બાળકો જુઓ કે ચાલો ગાયે ગીતરડું, ફરો ફરો ને છોકરા કુદરડી. હવે ગીતરડું તમારે ઘરે ગાવાનું છે. હવે પાંચમો પ્રશ્ન જુઓ. વાર્તા સાંભળો, ચિત્રો જુઓ અને કહો. વાર્તા આપણે સાંભળવાની છે, બરાબર. હવે વાર્તા તો આપણે સાંભળી લીધી, તો હવે શું કરવાનું? તો કે ચિત્રો જોવાનું છે. ચિત્રો જોવાનું અને આપણે કહેવાનું છે. આપણે ચિત્રો તેમાં જોતું જવાનું છે અને કહેતું જવાનું છે, બરાબર. તો ચાલો પહેલો પ્રશ્ન છે આપણો, હું પ્રશ્ન કરું છું ને આપણે પછી જવાબ કહેશું. ચિત્રમાં શું શું દેખાય છે? પેલો પ્રશ્ન એવો છે કે ચિત્રમાં શું શું દેખાય છે. હવે તે આપણે આગળના પેજમાં કે ચિત્રમાં બાળકો જોવાનું છે. તો જોવો જોઈએ કે ચિત્રમાં જો શું શું દેખાય છે. તો કે વાછડી વાળા ભાઈ દેખાય છે, ગામ છે, ગામની અંદર લોકો દેખાય છે, ઉંદરો દેખાય છે અને ઘરો દેખાય છે. ચિત્રમાં શું શું દેખાય છે? તો કે ગામ છે, ગામની અંદર ગામના લોકો દેખાય છે, ઘરો દેખાય છે, વૃક્ષો દેખાય છે, ઉંદરો દેખાય છે અને વાછડી વાળા ભાઈ દેખાય છે. હવે બીજો પ્રશ્ન જુઓ, ઉંદર કેવા કેવા હતા? તો તમને યાદ જ છે ને ઉંદરો કેવા હતા? તો કે કોઈ નાના, મોટા, જાડા, પાતળા, કાળા, કોઈ ધોળા, બરાબર. એટલે ઉંદરો અલગ અલગ હતા ને, કોઈ જાડા હતા તો કોઈ મોટા હતા, કોઈ ધોળા હતા તો કોઈ કાળા હતા, કોઈ જાડા હતા તો કોઈ પાતળા હતા. ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? તો કે ચિત્રમાં જુઓ પાંચ માણસો દેખાય છે. ને આ બધા માણસો દેખાય છે. અહીંયા બે ઉભા છે, અહીંયા બે છે અને એક વાછડી વાળા ભાઈ છે. એટલે ચિત્રમાં અહીંયા પાંચ માણસો દેખાય છે. હવે ચોથો પ્રશ્ન બાળકો જુઓ કે વાછડી વાળાએ શું શું પહેરેલું છે? આપણે વાર્તામાં આવ્યું જ હતું. તો જુઓ ચિત્રો જુઓ, વાછડી વાળા ભાઈએ શું પહેર્યું છે? તો કે લાલ રંગની ટોપી પહેરી છે અને પીળા રંગનો ડગલો પહેર્યો છે, એટલે કે પીળા રંગનો ધબ્બો પહેર્યો છે. પછી વાછડી વાળો બાળકોને લઈને ક્યાં જાય છે? તો તમને ખબર જ છે બાળકો, વાછડી વાળો બાળકોને લઈને નદી તરફ જાય છે. ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે? તો ઘરમાં ઉંદર ક્યાં ક્યાં? આપણા ઘરમાં ઉંદર આવી જાય તો કબાટમાં ઘૂસી જાય, પેટીમાં ઘૂસી જાય, ગમે તે જગ્યાએ ખાનામાં ઘૂસી જાય છે. બધી જગ્યાએ, પેટીમાં, કબાટમાં, કોઈ બીજી નાની પેટી હોય તો તેમાં ઉંદર ઘૂસી જાય છે. ત્યાં બધી અલગ અલગ જગ્યામાં ઉંદર જોવા મળે છે. આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો? હવે બાળકો આટલા બધા ઉંદરો જો આપણે અહીંયા શાળામાં આવી જાય તો શું થાય? તો ઉંદરો એટલા બધા આવી જાય તો આપણા ચોપડા પાડી નાખે, કબાટોની અંદર ઘૂસી જાય, બધામાં ઉછલ પાછળ કરી દે. હવે નીચે જુઓ બાળકો, એમાં પાંચ લખેલું છે. જો પ્રશ્ન પૂરા થાય, સાત પ્રશ્ન પૂરા થાય, તે નીચે પાંચ લખેલું છે અને આજુબાજુમાં જગ્યા આપેલી છે, ત્યાં તમારે પાંચ એમ કરી અને લખવાનું છે.
હવે પેજ નંબર 6 ઉપર જુઓ. પેજ નંબર 6 ઉપર છે બાળકો, પેન્સિલ તમારા હાથમાં રાખજો. પેન્સિલ તમારા હાથમાં રાખવાની છે. અને પ્રશ્ન છે એટલે શું, ત્યાં રાઇટ કરો એમ કીધું છે કે એટલે શું અને રાઇટ કરો. એટલે પહેલું છે, અમે આ ઉંદરોથી હારી ગયા. અમે આ ઉંદરોથી હારી ગયા એમાં પહેલું ઓપ્શન છે, ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા. બીજું ઓપ્શન છે, ઉંદરો ખૂબ વધારે હતા. એટલે તમારે શું કરવાનું છે કે જે બીજા નંબરનું ઓપ્શન છે, જે બીજા નંબરનું જે વાક્ય છે તે બોક્સની અંદર રાઇટ કરવાની છે. અમે આ ઉંદરોથી હારી ગયા એટલે ઉંદરો ખૂબ વધારે હતા એટલે અમે ઉંદરોથી શું થઈ ગયા, હારી ગયા. જુઓ એમાં પહેલો પ્રશ્ન છે, પેજ નંબર 6, પેન્સિલ તમારા હાથમાં રાખજો. એમાં પહેલું છે, અમે આ ઉંદરોથી હારી ગયા. પ્રશ્ન એવી રીતના છે અને બે ઓપ્શન આપેલા છે, તો તેમાંથી કયા ઓપ્શનમાં આપણે રાઇટ કરીશું, તો કે જે બીજા નંબરનું છે તેમાં ઉંદરો ખૂબ વધારે હતા એટલે ત્યાં રાઇટ કરવાની છે. બીજું વાક્ય છે ત્યાં રાઇટ કરવાની છે, ખાનાની અંદર. અમે ઉંદરોથી હારી ગયા, ઉંદરો ખૂબ વધારે હતા એટલે અમે ઉંદરોથી શું થઈ ગયા, હારી ગયા. હવે બીજો પ્રશ્ન જુઓ બાળકો, કે વાસરી વાળો નદી ઓળંગી ગયો. શું કીધું કે વાસરી વાળો નદી ઓળંગી ગયો. હવે નદી ઓળંગી ગયો તેમાં પહેલું શું છે કે વાસરી વાળો નદીમાં ડૂબી ગયો, તો વાસરી વાળો નદીમાં ડૂબી ગયો હતો કે નહીં, તો પેલામાં રાઇટ કરવાની નથી. હવે બીજું ઓપ્શન જુઓ, વાસરી વાળો નદીની સામે કાંઠે પહોંચી ગયો. તો વાસરી વાળા ભાઈ હતા તે નદીને કાંઠે પહોંચી ગયા હતા, તો કે હા. તો ત્યાં તમારે નીચે બીજો જે પ્રશ્ન છે ત્યાં બીજા ઓપ્શનમાં રાઇટ કરવાની છે, આવી રીતે બરાબર. બીજો પ્રશ્ન છે તેમાં બીજા નંબરનું જે ઓપ્શન છે તેમાં રાઇટ કરવાની છે. હવે ત્રીજે જુઓ, ચારે કોણ હો હો હો, ત્રીજા નંબરનો પ્રશ્ન છે બાળકો, ચારે કોણ હો હો હો. ને એમાં બે ઓપ્શન આપેલા છે, તો પેલું ઓપ્શન હું બોલું છું કે બધી બાજુ સૌ હસતા હતા, તો ગામના લોકો હસતા હતા, તો કે નહીં. બીજું, બધી બાજુથી જાત જાતનો અવાજો આવતા હતા, તો કે હા. ચારે કોર ઉંદરોએ હો હો મચાવી રાખી હતી એટલે બધી જગ્યાએથી કેવા અવાજો આવતા, જાત જાતના અવાજો આવતા હતા. એટલે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એમાં બીજા નંબરનો જે ઓપ્શન છે ત્યાં ખાનામાં તમારે રાઇટ કરવાની છે, બરાબર. એટલે ત્રણે ત્રણ પ્રશ્નમાં બીજા જ નંબર ઉપર રાઇટ આવશે. હવે સમજાઈ ગયું બાળકો, બધાએ તમારા પાઠ્યપુસ્તકમાં રાઇટ કેવી રીતના કરવાની છે. હવે પ્રશ્ન નંબર 7, ખૂટતું લખો. પ્રશ્ન નંબર 7, ખૂટતું લખો. તમારા હાથમાં પેન્સિલ રાખજો, તમે બધાએ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. ખૂટતું લખો, કાંઈ ખૂટે છે તે આપણે લખવાનું છે. હવે પહેલું બોલું છું કે વાસળી વાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા તેમની પાછળ ચાલ્યા. ત્યાં ખાલી જગ્યા આપેલી છે, પેલું છે અને પેલી ખાલી જગ્યા છે. વાસળી વાળાએ જયારે પહેલી વાર વાસળી વગાડે ત્યારે તેની પાછળ છોકરાઓ દોડ્યા હતા કે ઉંદર, તો કે ઉંદર દોડ્યા હતા. તો પેલી ખાલી જગ્યામાં લખવાનું છે તમારે ઉંદર. તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે ઉંદર. હવે બીજું છે, વાસરી વાળાએ બીજી વખત વાસરી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ખાલી જગ્યા. હવે બીજા નંબરનું બે ખાલી જગ્યા છે, પેલું
અને બીજી ખાલી જગ્યા. તો બીજી વાર જયારે વાંસળી વગાડે ત્યારે ઉંદરો દોડ્યા હતા કે છોકરાઓ? તો કે છોકરા. તો આપણે પેલી ખાલી જગ્યામાં છોકરા લખવાનું છે, તો તમે પણ લખજો છોકરા. પેલી ખાલી જગ્યામાં લખજો છોકરા. તેમની પાછળ, હવે વાંસળી વાળો ભાઈ છે, તેની પાછળ છોકરા શું કર્યા? તો કે ચાલ્યા. તેમની પાછળ ચાલ્યા એટલે તમારે લખવાનું છે ચાલ્યા, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન જુઓ. ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાંસળી વાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં. હવે ત્રીજું છે, ત્રીજામાં પણ બે ખાલી જગ્યા છે. કેટલી છે? બે ખાલી જગ્યા. તો ઉંદરોને નદીમાં લઈ ગયો. તેમાં લઈ ગયો નદીમાં, એટલે પેલી ખાલી જગ્યામાં લખવાનું કે નદીમાં લઈ જનાર વાંસળી વાળાને ગામ લોકોએ શું નહોતું આપ્યું પેલી વખત? તો કે હજાર રૂપિયા આપ્યા ને. જયારે ઉંદરને લઈ ગયો ને ત્યારે ગામ લોકોએ હજાર રૂપિયા આપ્યા નહીં. વાંસળી વાળાને ગામ લોકોએ હજાર રૂપિયા આપ્યા નહીં, બરાબર. તો બાળકો સમજાયું તમને? અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરી છે. ખૂટતું લખો, જે ખાલી જગ્યામાં ખૂટે છે તે આપણે